નમસ્કાર દર્શક મિત્રો, હેલો સખી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, દિવાળીની ઉજવણી બાદ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેનું આવનારું વર્ષ ખૂબ જ સારું વીતે, જીવનને એક નવી દિશા પ્રાપ્ત થાય. કારણ કે જો દિશા સાચી હશે તો સાચો માર્ગ આપોઆપ જ મળી જશે અને એવી સાચી દિશા, સકારાત્મક પરિવર્તનની શરૂઆત નવા વર્ષના પ્રારંભે થઈ 500 અને 1000ની નોટબંધી સાથે. મિત્રો, સૌ જાણે છે કે હાલ સામાન્ય જનતાને થોડી ઘણી તકલીફ પડી રહી છે, પણ તેમાં લોકોનું લાંબા ગાળાનું હિત જ સમાયેલું છે. ક્યારેક બહુ જૂનો રોગ હોય તેને ડામવા માટે, તેને મટાડવા માટે ઘણી બધી કડવી દવાઓ પીવી પડતી હોય છે. ઠીક એવી જ રીતે ભ્રષ્ટાચાર, કાળા નાણાં અને આતંકવાદ જેવા ઘર કરી ગયેલા રોગો સામે કદાચ આ જ કડવી અને અસરકારક દવા છે. તો આવો, નોટબંધીથી સામાન્ય જનતાને શું ફાયદો થશે, રિયલ એસ્ટેટ પર શું અસર થશે, મોંઘવારી પર શું અસર થશે, આવા ઘણા બધા પ્રશ્નોના ઉત્તર આજે આપણે મેળવીશું. આજે આપણી સાથે છે ઈલાબેન ભોલા, કે જેઓ હેડ અર્થશાસ્ત્ર વિભાગના છે એલડી આર્ટ્સ કોલેજમાં, અને આપણા બીજા મહેમાન છે પરિધિ જીગર, જેઓ એમકોમ સીએ છે. ઈલાબેન, પરિધિ, આપનું બંનેનું ખૂબ 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 સ્વાગત છે. જી, સૌ પ્રથમ ઈલાબેન, હું આપને પૂછીશ કે જે આ ડિમોનેટાઇઝેશન એટલે કે નાણા નાબૂદી, તો એનો અર્થ શું છે? કારણ કે લોકો નામ જાણે છે પરંતુ એને વિસ્તૃતમાં એનો અર્થ શું થાય છે એ નથી ખબર હોતી, તો એ જણાવો. હેતલબેન, ખાસ કહેવાનું કે ઇકોનોમિક્સની આ ટર્મિનોલોજી છે ડિમોનેટાઇઝેશન. ડિમોનેટાઇઝેશન એટલે કે જે ચાલુ કરન્સી છે એને નાબૂદ કરી નાખવી, જે રોજબરોજનો વ્યવહાર જે નાણાં સાથે થયેલો છે એ નાણાંને નાબૂદ કરવાનો આ પ્રયત્ન એટલે ડિમોનેટાઇઝેશન. ખાસ કરીને આપણે જે ડિમોનેટાઇઝેશન અત્યારે જે વર્તમાન સમયમાં કરેલું છે એ આંશિક ડિમોનેટાઇઝેશન છે. એટલે આપણે આપણી કરન્સીને નાબૂદ નથી કરી, એને રિપ્લેસ કરવાનો આ પ્રયત્ન છે, અને જે ખૂબ જ આવકારદાયક પ્રયત્ન રહ્યો છે. એટલે મિનિંગ કહીએ તો સંપૂર્ણ આપણો ડિમોનેટાઇઝેશનનો નથી, અહીંયા આંશિક ડિમોનેટાઇઝેશન, નાણાંને નાબૂદીનો આ પ્રયત્ન છે. જી જી, પરિધિ, આપ શું કહેશો? આપ એક સીએ છો, તો સીએની દૃષ્ટિએ એનો અર્થ આપો અમારા દર્શક મિત્રોને. આપણે સૌ આને 9/11ની સર્જિકલ સ્ટ્રાઇક તરીકે પણ જાણીએ છીએ, અને આ જે પગલું લેવામાં આવ્યું છે મારા દ્રષ્ટિએ એક ઐતિહાસિક પગલું અને જનતાના હિતમાં લેવામાં આવ્યું છે. અને હું એ પણ આ તબક્કે એવું પણ જણાવવા માંગીશ કે 38 યર્સ પહેલાં 1978માં આપણા પ્રધાનમંત્રી, જે વખતે ગુજરાતી પ્રધાનમંત્રી જ આપણા શ્રી મોરારજી દેસાઈ, એમને પણ આ પગલું ભર્યું હતું, અને તે વખતે આ જ રીતે એમને ડિમોનેટાઇઝેશન અને જે પોલિસી એમને અપનાવી હતી એ આપણે પહેલાં જોયેલી છે. અને હવે પ્રધાનમંત્રી મોદીએ, નરેન્દ્ર મોદીએ ખાસ આ પગલું લઈ અને એક જનતાના હિતમાં ખૂબ આગવો પ્રયત્ન કર્યો છે, અને આપણે ગુજરાતી તરીકે આપણા માટે આ એક ગૌરવની વાત છે. અને આપે જણાવ્યું એમ કાળા નાણાં અને ભ્રષ્ટાચારને નાથવા અને ખોટી ચલની નોટો ને નાબૂદ કરવા માટે આ એક પ્રયત્ન છે. જી જી, ખૂબ જ સરસ. અને જ્યારે ઈલાબેન આપણે વાત કરીએ છીએ નાણાં નાબૂદીની, તો એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ડિમોનેટાઇઝેશન થયેલું છે, તો એ વિશે અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપો. ખાસ અહીંયા વાત કરવાની કે ડિમોનેટાઇઝેશન એ અવિરત ચાલતી પ્રક્રિયા છે. ખાસ કરીને યુરોપનો ઇતિહાસ જોઈએ તો નવા રાજા અને નવી કરન્સી, આ હેતુ એ જોવા મળ્યો છે. એટલે નવી કરન્સી એ હંમેશા આવતી રહી છે. ખાસ કરીને ઇકોનોમિક્સના સંદર્ભમાં કહીએ તો જે મહામંદીનું વર્ષ આવ્યું 1929નું મહામંદીનું વર્ષ, ત્યાર પછી ડિમોનેટાઇઝેશન એ આપણે એમ કહીએ તો બહુ જ વ્યવસ્થિત રીતે એને અર્થતંત્રમાં મૂકવામાં આવ્યું. નિક્સન સરકારે અમેરિકામાં ત્યારે 1969માં પણ ડિમોનેટાઇઝેશન કર્યું હતું. એટલે ડિમોનેટાઇઝેશન એ અવિરત ચાલતી પ્રક્રિયા છે, અને જેમાં ખાસ કરીને મુખ્ય ઉદ્દેશ છે કે ફુગાવાને વધતી કિંમતોને ઘટાડવાનો રહેલો છે. જી જી, ફરીથી એક અમારા દર્શક મિત્રોને એ જણાવો કે અત્યારે એક એવો નિયમ મૂક્યો છે સરકારશ્રીએ કે 2.5 લાખ સુધીની મર્યાદામાં કોઈ પણ મહિલા પોતાના ખાતામાં જમા કરાવી શકે છે નાણાં, તો એનો ઉપયોગ દરેકે દરેક મહિલાએ કેવી રીતે કરવો જોઈએ? આપણે 2.5 લાખ રૂપિયા સુધી આપણે પોતાના અકાઉન્ટમાં, બેંકના અકાઉન્ટમાં આપણી રોકડ જમા કરાવી શકીએ છીએ. અને તે માટે સરકારે કહ્યું છે કે તે માટે કોઈ પ્રશ્ન પૂછવામાં નહીં આવે, આયકર ભવન પણ, આયકર વિભાગ તરફથી પણ કોઈ પ્રશ્ન પૂછવામાં નહીં આવે. એટલે આપણે મહિલાઓની, આપણે મહિલા તરીકે આપણે બચત કરતા હોઈએ છીએ, આપણે ગૃહિણીનું એક
એક આપણે પૈસા જ્યારે બચાવીએ છીએ ઘણી તકલીફ માટે, મુશ્કેલીના સમયમાં આપણને કામ લાગે તે માટે જે આપણે બચત કરી રાખી છે, તો કેટલી બધી આપણા જે મહિલાઓ હશે જેને પૈસા રોકડમાં પોતાની પાસે હશે, પણ જો તે જે તે પૈસા 2.5 લાખથી ઓછા હોય, 2.5 લાખ સુધી, તે બેફિકર રહીને પોતાના બેંકના અકાઉન્ટમાં જમા કરાવી શકે છે. તેના પર કોઈ પ્રશ્ન પૂછવામાં નહીં આવે, તેના પર કોઈ ટેક્સ નહીં લાગે, તેના પર કોઈ પેનલ્ટી નહીં લાગે. આ ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આ જે અમાઉન્ટ છે, 2.5 લાખની જે રોકડ અમાઉન્ટ છે, એ તે પોતાના વ્યક્તિગત અકાઉન્ટમાં જ જમા કરાવે. HUFમાં જ અકાઉન્ટમાં જમા કરાવી શકાય એમ નથી. અને આ જે અકાઉન્ટ અમાઉન્ટ જમા કરાવી છે તે તેના પર મેં જણાવ્યું એમ આપણે ટેક્સ તો નહીં જ લાગે, પણ તે રિટર્નમાં બતાવવાની પણ તેને જરૂર પડતી નથી. એટલે આ રીતે મહિલાઓ એ ચિંતા કરવાની જરૂર નથી કે જે લોકો પાસે પોતાના વાર તહેવારે આપણે રક્ષાબંધન કે લગ્ન કે જન્મદિન પર જે પણ આપણે મૂડી ભેગી એકઠી કરતા હોય એની આપણે જમા કરાવી અને બેંકમાં ડિપોઝિટ કરાવી શકાય છે. જી, અને બીજી એક અગત્યની વાત કે એ જે રૂપિયા હોય છે એ પોતાના જ હોવા જોઈએ, ફક્ત પોતાના હોવા જોઈએ. કારણ કે ઘણી વાર એ વાત પર હું આગળ આપને આપણે ચર્ચા ચોક્કસ કરીશું કે હું કહેવા માંગીશ કે ઘણી વાર 2.5 લાખથી વધારે હોય છે રકમ, તો હવે લોકો એવું ચાલુ કર્યું છે કે આ આપણે એક અકાઉન્ટમાં 2.5 લાખ તેવા ઘણા લોકો બધા ભેગા થઈને કે અલગ 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 2.5 લાખની લિમિટ વાપરી અને અકાઉન્ટમાં પૈસા જમા કરાવતા હોય છે. પણ તે આ તદ્દન ખોટી રીત છે, આવું ના કરવું જોઈએ. કારણ કે આયકર ભવનનું આના પર, આયકર વિભાગનું આના પર ધ્યાન રહેવાનું જ છે. અને જો આજે અકાઉન્ટ ખુલશે તેમાં પૈસા જમા થશે અને થોડી વારમાં પાછા પૈસા ઉપાડી લેવામાં આવશે, તો આ બધું આયકર વિભાગનું ધ્યાન જશે અને તે કાળા તેની એટલે સરકારની નજર છે જ. એટલે આવી આવા ખોટા પગલાં કોઈએ ઉતાવળ કરીને ભરવા ના જોઈએ. આપણા ઘરના સભ્યો 4-5 હોય અને આપણે મૂડી બહેનો પાસે 5-1 લાખની સપોઝ મૂડી કોઈ બહેન પાસે હોય, તો સ્વાભાવિક છે આપણા ઘરમાં 4-5 સભ્યો હોય, મમ્મી પપ્પા છો, બાળક કે જે મોટી વ્યક્તિઓ કે જે લોકોના આપણા અકાઉન્ટ હોય બેંકની અકાઉન્ટ, તો એમાં જમા કરાવી શકાય છે. જી જી, ખૂબ જ સરસ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, સોનલબેન અમદાવાદથી. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી સોનલબેન. મેમ, અત્યારે હું અમદાવાદથી બોલું છું અને મારા માસીનું ખાતું પોસ્ટ ઓફિસમાં છે અને એ લોકો ના પાડે છે કે આ પૈસા અમે જમા નથી કરી શકતા, બદલાવી નથી શકતા એમ. જી જી, ઇલાબેન શું કહેશો? હા, સરકારે હમણે જ આ નિર્ણય લીધેલો છે. ખાસ સોનલબેન કહેવાનું કે ગ્રામ્ય ક્ષેત્રમાં શું થતું હતું, સહકારી મંડળીઓ જે છે, સહકારી બેંકો છે, એમાં લોકો ઘણું બધું નાણું જમા કરાવતા હતા. એટલે બ્લેક નાણું જે ઓછું કરવાને બદલે બ્લેક નાણું વધતું ગયું. આ પરિસ્થિતિમાં સરકારે નિર્ણય લીધો અને અમુક મર્યાદાથી વધારે નાણું એ જમા ના કરી શકાય એવો સરકારનો આ ફરીથી નવો નિર્ણય થયો છે. કારણ કે સરકારનો ઉદ્દેશ છે કાળું નાણું નાબૂદ કરવાનો છે. જે કાળું નાણું એ બ્લેક ને બદલે વ્હાઈટ થઈને પાછું આવે એ સરકાર ઈચ્છતી ન હતી. એટલે સરકારે ફરીથી નવો એક નિર્ણય લીધો અને જેમણે આ એક મર્યાદા બાંધી છે કે આનાથી વધારે નાણું તમે સહકારી બેંકોમાં કે પોસ્ટમાં મૂકી શકશો નહીં. જી જી, ઇલાબેન, આ સાથે મારા દર્શક મિત્રોને એ પણ જણાવો કે આ જે ડિમોનેટાઇઝેશન છે, નાણાં નાબૂદી છે, એનો ભારતનો ઇતિહાસ એ થોડો જણાવી અને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ, કારણ કે આપ અર્થશાસ્ત્રના પ્રોફેસર છો, તો એ અમને ઈચ્છા રહેશે આપની પાસેથી જાણવાની, એ વિશે મારા દર્શક મિત્રોને થોડી વિસ્તૃતમાં માહિતી આપો. ચોક્કસ ચોક્કસ. અમે અત્યાર સુધી વાત કરી કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, હવે આપણે વાત કરીએ કે ભારતમાં શું પરિસ્થિતિ જોવા મળી. ભારતમાં 1938માં આપણે 10,000ની ચલણી નોટ એ લાવ્યા હતા અને જે નોટને આપણે 1946માં નાબૂદ કરી નાખી. ત્યાર પછી ફરીથી આપણે 1954માં ફરીથી 10,000 અને 1,000ની નોટ લાવ્યા, જે આપણે 1978માં ફરીથી એને નાબૂદ કરી નાખી. અને ત્યાર પછી ત્રીજો આપણો પ્રયત્ન રહ્યો જે 500ની 1987 અને 1,000ની નોટ 2000માં આપણી ચલણમાં દાખલ કરવામાં આવી અને જેને સરકારે 2016માં 8મી નવેમ્બરે એને નાબૂદ કરી. એટલે આ આખો આપણો ઇતિહાસ જે જોવા મળે છે કે અવિરત ચાલતી આ પ્રક્રિયા છે. અને ડિમોનેટાઇઝેશન એ ભારત માટે કોઈ નવું પગલું નથી, પણ હા, નવું પગલું એટલા માટે કહેવાય કે આ સરકારનો જે ઉદ્દેશ છે એ અલગ જોવા મળે છે. કારણ કે ઇકોનોમિક્સમાં જ્યારે ડિમોનેટાઇઝેશન કરે છે તો એનો ઉદ્દેશ એવો છે કે ફુગાવો ઘટાડવો, નાણાંનો પુરવઠો ઘટી જાય બજારમાં અને જેને લીધે વસ્તુની કિંમત એ ઘટી જાય. પરંતુ અહીંયા જે સરકારનો ઉદ્દેશ છે એ બહુ અલગ જોવા મળે છે. સરકારે 3 પ્રયત્નો અહીંયા કર્યા છે. પહેલું તો છે કે કાળું નાણું
એ દૂર કરવું, એટલે અનએકાઉન્ટેડ મની છે એને એકાઉન્ટેડ કરવું. બીજું છે બહુ જ મહત્વનું કે નકલી જે નોટો છે આપણી, કારણ કે આપણી ઇકોનોમીમાં ઘણી બધી નકલી નોટો આવી છે, એ નકલી નોટોને આ પ્રયત્ન દ્વારા દૂર કરવી. કારણ કે બેંકમાં નાણું જમા કરશો એટલે તરત જ ખબર પડશે કે આ નોટ અસલી છે કે નકલી, એટલે નકલી નોટ એ નાબૂદ થશે, એટલે વ્યવહાર એ વધુ ને વધુ ચોખ્ખો એ આપણો રહેશે. અને ત્રીજો એ સરકારનો પ્રયત્ન છે કે આને લીધે આપણે એમ કહેવાય કે ચલણી નોટો એ અયોગ્ય ચલણી નોટો દૂર થતા વ્યવહાર અથવા તો નાણાંનો પુરવઠો ઘટી જતા પરિણામે આવશે કે બેંકો પાસે નાણાંનો પુરવઠો વધતા બેંકોનો વ્યાજદર એ નીચો જશે અને નીચા વ્યાજદરે લોકોને સહેલાઈથી નાણું અથવા તો મૂડી એ પ્રાપ્ત થશે. એટલે અર્થતંત્ર એ મંદીમાં જવાને બદલે આપણે એમ કહીશું કે અર્થતંત્ર વધુ સારી રીતે વિકાસ કરી શકશે. એટલે સરકારનો આ પ્રયત્ન એ બહુ જ સરસ રહ્યો છે, કરપ્શન નાબૂદ કરીને સરકારે આ યોગ્ય પગલું લીધું છે. જી, એટલે કે ભ્રષ્ટાચાર તો નાબૂદ થશે જ, પરંતુ સાથે સાથે એના જે બીજા ફાયદા છે ફુગાવાના અને મોંઘવારીના એ આપણે આગળ જાણીશું કે એમાં પણ ફાયદો ઘણો બધો થશે. જી પરિતીજી, એ અમારા દર્શક મિત્રોને એ બતાવો કે હમણાં જ આપે કહ્યું કે 2.5 લાખ સુધીની રકમ હોય તો વિના સંકોચે એમાં જમા કરાવી શકે છે, પરંતુ એનાથી વધુ રકમ હોય તો શું કરવું જોઈએ? ઘણી વાર એવું બને છે કે આપણે બહેનો ઘણી વાર ઘરમાંથી ધંધો કરતી હોય છે, કઈ પ્રકારનું કામ કરતી હોય છે અને તેની સામે રોકડ લેતી હોય છે, જે આપણે વકરો એનો કેશમાં થતો હોય છે, કેશ બિઝનેસ. એવું નથી કહેવા માંગતી કે ખોટો ધંધો આપણે બ્લેક મની કે કેશ બિઝનેસ જે થતો હોય તો ત્યારે અમાઉન્ટ ઘણી વાર એમની પાસે વધારે હોય છે, તો તે એ લોકો પોતાના ખાતામાં જમા કરી શકે છે કેશ ઓન હેન્ડ તરીકે બિઝનેસમાં, કારણ કે બતાવી શકે છે કે આ એમનો કેશ ઓન હેન્ડ છે અને તેના પર એ રિટર્નમાં તે દર્શાવી શકાય છે અને પ્લસ એના પર ટેક્સ પણ એ લોકો ભરતા હોય છે. સપોઝ એ અંદાજિત આવક તરીકે એના પર આશરે જે ટેક્સ ભરતા હોય અને એના એ બતાવી અને તે લોકો બતાવી શકે છે કે 8/11 2016 દિવસ સુધી મધરાત સુધી જ કે એમનો આટલો વકરો થયો હતો અને તે એમને જમા કરાવી દીધી છે. પરંતુ આનો ફાયદો એવું ના કરી શકે, ગેરફાયદો પણ ના લેવો જોઈએ કે એ લોકો જેમ કે જ્વેલર્સે કર્યું, ઘણા આપણે જાણીએ છીએ કે રાત્રે ધંધો ચાલુ કરી અને ઘણો બધો વકરો બતાવી દીધો કે આજે અમારે મધરાતની લિમિટ લઈ અને રાત્રે જમા કરી અને પછી તે બેંકમાં ડિપોઝિટ કરાવીને તે પોતાની ઇન્કમ ગણી અને સપોઝ એનો ફાયદો લે તો તે આયકર વિભાગની તેના પર પણ ધ્યાન નજર રહેશે અને તે કરવું ખોટું છે. એટલે જે અને બીજું જે બહેનોએ પોતાની પાસે થોડા અકાઉન્ટમાંથી પહેલાં વિધડ્રો કરેલા હોય ઓપરેશન માટે કે પોતાના કોઈ પ્રસંગ માટે કે બહારગામ જવા માટે કોઈ પૈસા વિધડ્રો કર્યા હોય અને તેમની પોતાની પાસે પડી રહ્યા હોય, એમને વપરાયા જ ના હોય, તો તે અકાઉન્ટમાં પાછા એ પૈસા ડિપોઝિટ કરાવી શકે છે, બે ઝીઝક ડિપોઝિટ કરાવી શકે છે. ખાલી એમની પાસે ખુલાસો કદાચ માંગવામાં આવે ફ્યુચરમાં, જ્યારે રિટર્ન આયકર વિભાગ માંગે તો એ કહી શકે છે કે આ મેં અકાઉન્ટમાંથી જ વિધડ્રો કરાવેલા છે, મારા પૈસા નાણાં વપરાવ્યા નથી અને હું આ વિધડ્રો ડિપોઝિટ પાછા કરાવી શકું. એટલે ભલે 2.5 લાખથી વધારે હોય અમાઉન્ટ, પણ જો એ આવી રીતે કેશ ઓન હેન્ડ હોય, બિઝનેસમાં વાપરેલ એમને ઇન્કમ હોય કે પછી આવી રીતે એમને વિધડ્રો કરાયેલા હોય પોતાના અકાઉન્ટમાંથી, તો એ બે ઝીઝક એ લોકો પર ટેક્સ કે પેનલ્ટી લાગતી નથી. એટલે કે એના માટે પ્રૂફ થોડું આપવું પડે છે જ્યારે જરૂર પડે ત્યારે. એટલે કે તમે ઈમાનદાર હોવ, પ્રામાણિક હોવ તો તમારે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. દર્શક મિત્રો, ચલણી નોટ નાબૂદીથી નિયંત્રણ આ વિષય ઉપર હજી ઘણી બધી બાબતો આપણે જાણવાની બાકી છે અને ઘણી વાતો કરવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડે વિરામનો. ફરી એકવાર આપનું સ્વાગત છે હેલો સખી કાર્યક્રમમાં. ચલણી નોટ નાબૂદીથી નિયંત્રણ આ વિષય ઉપર હજી ઘણી બાબતો આપણે જાણવાની બાકી છે, ચાલો શરૂઆત કરીએ. જી ઇલાબેન, હમણાં જ પરિતીજીએ કહ્યું કે સોનામાં રોકાણ લોકોએ જ્વેલર્સે રાત સુધી ચાલુ રાખી એમની પોતાની દુકાનો અને એના દ્વારા એમનું બતાવ્યું, પરંતુ જે લોકો એવું હતું કે લાઈનો લાગી હતી એ રાત્રે કે સોનામાં રોકાણ કરવા માટે, તો એ વિષય ઉપર આપ શું કહેશો કે એ કેટલું યોગ્ય છે? હેતલબેન, ખાસ કહેવાનું કે સોનાનું રોકાણ એ આપણે એમ કહીએ ઇકોનોમિક્સ, નો ડાઉટ આપણે સોશિયલ સ્ટ્રક્ચરને લીધે આપણે સોનામાં રોકાણ કરીએ છીએ, પણ ઇકોનોમિક્સની ભાષામાં આપણે કહીએ તો એ ડેડ મની છે. કારણ કે એ જે સોનું છે એ બેંકમાં પડી રહે છે, એ અર્થતંત્રમાં આવતું નથી અને હંમેશા આપણો પ્રયત્ન એવો રહ્યો કે જેટલું મની અર્થતંત્રમાં આવશે તો અર્થતંત્રનો વિકાસ થશે. એટલે આ બધા જે નાણાં એકાઉન્ટેડ અનએકાઉન્ટેડ નાણાં એ ડેડલોક થઈને બેંકમાં જમા થઈ ગયા સોનાના સ્વરૂપમાં, અને જે મને એમ લાગે છે કે આપણા અર્થતંત્ર માટે ખતરા જેવું કહેવાશે. કારણ કે આ જો ડેડલોક જ બહાર આવશે તો જ અર્થતંત્ર એ પ્રગતિના
પથ ઉપર જશે અને સફળ રીતે એ આગળ વધી શકશે. એટલે લોકોને મારે સૂચન કરવાનું કે તમારા નાનાને ડેડલોક ના કરો, એને બહાર આવવા દો. નિર્ભય રીતે બહાર આવશે આ નાણું તો જ અર્થતંત્ર એ આગળ વધી શકશે. એટલે તમને નમ્ર વિનંતી છે કે લોકોને કે સોનામાં વધુ રોકાણ ના કરશો. જી, આપની સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. મનીષભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી મનીષભાઈ, જી મનીષભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હા બેન, હું ભટવા સ્ટ્રંગથી બોલું છું, મનીષભાઈ બારોટ. જી, અને તમારી ભેંસોનું બધું કામકાજ હોય એનાથી અમે ગુજરાત ચલાવતા હોય તો ત્યાં પણ આનો ઓર્ડર નથી ચાલતી, અમે શું કરીએ બેન હવે? જી, નામ શું હતું ભાઈ? મનીષભાઈ. હા જી, હા જી, હા જી મનીષભાઈ. ખાસ અહીંયા તમને કહેવાનું કે નો ડાઉટ થોડી ઘણી તકલીફ તો રહેવાની જ છે, પણ હેતલબેને જેમ શરૂઆત કરી એ જ રીતે કે જ્યારે કોઈ પણ વસ્તુની આપણે શરૂઆત કરીએ છીએ તો થોડી અગવડ તો રહેવાની જ છે. એટલે આ અગવડ એ બહુ ટૂંકા સમય માટેની છે, લાંબા ગાળે ચોક્કસ તમને લાભ પ્રાપ્ત થશે. અને આપ જ મને કહેશો કે બેન આ સરકારનું પગલું એ બહુ જ યોગ્ય દિશાનું પગલું છે. એટલે થોડાક દિવસની આ હાડમારીને થોડાક સમજી લો અને સહન કરી લો, લાંબા ગાળે અવશ્ય ચોક્કસ તમને ફાયદો જ થશે. જી જી, પરેતીજી, આજે હવે જ્યારે દિવાળી આવે છે ને, દિવાળી પછી લગ્નની સિઝન ચાલુ થતી હોય છે, તો એમાં જે ભેટ સોગાદો આવે છે શું એના ઉપર પેનલ્ટી કે વગેરે લાગે કંઈ કશું? એ અમારા દર્શક મિત્રોને બતાવો. ઓકે, આપણે જે લગ્ન પર જે ભેટ સોગંદો આવે છે તેના પર આપણે ટેક્સ લાગતો નથી, તે એક્ઝેમ્પ્ટ છે, તે ઇન્કમ કરમુક્ત છે. પરંતુ હવે આપણે જોઈએ કે 8/11/2016 સુધીના જે લગ્નમાં આપણને સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં આપણા ઘરમાં લગ્ન થયા હોય અને તે આપણે 2 કે 3 લાખ જેવી રકમ જમા થઈ હોય ઇકઠ્ઠી થાય, તો એ આપણે બેંકમાં જમા કરી અને સાથે આપણે ખુલાસા આપીએ કે આપણને આવી રીતે આ લોકો તરફથી, જો આપણે રેકોર્ડ પણ રાખીએ અને કહીએ કે આ લગ્ન નિમિત્તે જ આપણને મળ્યા છે, તો તે આપણે અકાઉન્ટમાં જમા કરી શકાય છે. પરંતુ હવે 8/11/2016 પછીના કોઈ લગ્ન હોય તો તેમાં આપણે જૂની નોટો મળી હોય અને પછી એ જૂની નોટો એ કહીને કે આ જૂની નોટો આમાં મળી છે અને અમે હવે ડિપોઝિટ કરાવી રહ્યા છે, એ તદ્દન ખોટું છે. એટલે નવી નોટો જ એ વખતે આપણે લેવી જોઈએ અને એ આપણા હાથમાં નથી. પરંતુ એ બહાનું પણ ના આપી શકીએ, જે લોકો ઘણા લોકો વિચારે છે કે લગ્નમાં અમે બતાવી દઈશું કે આ એકાઉન્ટમાં અમે જમા કરાવી દઈશું કે અમને લગ્નમાં આવી નોટો મળે, તો તે ચાલશે નહીં. જી જી, સોનજીભાઈ આપણી સાથે જોડાયા છે બનાસકાંઠાથી. જી આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી સોનજીભાઈ. હા સરજીભાઈ બોલો, કોણ હારી બેન? જી આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન શું છે? હવે બેન અમે ખેડૂત છીએ. જી જી, એટલે હવે અમારી આ બનાસ બેંક છે મંડળીની, જી એમાં અમારી જૂની નોટો અમારે 1500 ની હતી, અમે જમા કરાવી દીધી, બાકીના પૈસા 500 હતા એ વપરાઈ ગયા અને હજી 8 તારીખ સુધી અમારે પાછા પૈસા મળતા નથી. ના 2-3 દિવસ થી બેંકો પણ બંધ કરી દીધી છે, તો અમારે શું કરવું હવે? મિત્ર, ફરીથી જ આપને કહેવાનું, ફરીથી આપણે કહેવાનું કે આ થોડાક સમયની અગવડ છે. સ્વાભાવિક છે કે આટલો મોટો દેશ છે, આટલી મોટી વસ્તી છે, દરેકે દરેક દેશના ખૂણા ઉપર આ સમસ્યા ઉભી થયેલી છે. એટલે સરકાર પ્રયત્ન કરી રહી છે, રિઝર્વ બેંક દ્વારા નવી નોટો એ બહાર આવી રહી છે, પણ છાપવાની પણ એક ક્ષમતા હોય છે. એટલે આ નોટો આવી જાય પછી અર્થતંત્ર એ સહેલાઈથી ચાલશે, એટલે તમને કોઈ જ તકલીફ નહીં પડે. અને બીજું ખાસ કહેવાનું કે અત્યારે લોકો પણ તૈયાર થયા છે, ડોક્ટરો પણ તૈયાર છે, વેપારીઓ પણ તૈયાર છે કે અત્યારે તમે કેશ નહીં આપો તો ચાલશે, થોડીક સમય અમે રાહ જોઈ લઈશું, એ રાહના સમય દરમિયાન નવી નોટો આવી જશે અને તમને ચોક્કસ ફરીથી આ નોટ એ પ્રાપ્ત થશે. એટલે થોડોક સમય એ સાચવી લેશો તો ચોક્કસ લાભ જ છે આપના માટે. જી જી ઈલાબેન, આ સાથે જે પોતે ખેડૂત હતા અને એ પ્રશ્ન પણ થાય કે ગ્રામીણ વિસ્તારો છે એમાં જે એ પ્રજાજનો છે ગ્રામીણ, એ લોકોને કઈ રીતે આમાં શું કરવું જોઈએ? કારણ કે એ લોકોને સમજ ઓછી હોય છે આ વિષયની અને ગભરાઈ જતા હોય છે. અને બીજું કે અત્યારે વાવણી અને લણણીની સિઝન છે, તો એ લોકોની પાસે એવું થાય છે કે બધો સ્ટોક ખરીદી લીધો હોય છે અને જે અમુક રૂપિયા પણ ભેગા હોય છે, તો એ માટે ઘણી બધી એ લોકો માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થતી હોય છે. એવા સમયે એમને આપ શું સૂચન આપશો? ખાસ તો હેતલબેન કહેવાનું કે ખેડૂતો જે છે એમની સહકારી મંડળીમાં છે, એમાં 50
1000 ની નીચેની જે આવક છે એ લોકો જમા કરાવી શકે છે. સાથે સાથે એમને બિયારણ લેવું હોય, ખાતર લેવું હોય તો સહકારી મંડળીમાં તેઓ જઈ શકે છે. બિના ઝિઝક એમને આ પ્રાપ્ત થાય છે, એટલે એવો કોઈ ઇસ્યુ એ રહેતો નથી. બીજો ખાસ કહેવાનું કે જે રીતની દેશમાં પ્રગતિ તરફ આપણે ગતિ કરી રહ્યા છે, આપણે જાણીએ તો હેતલબેન એમ લાગે કે યુએસએ હોય અથવા તો ચાઇના કે તમે જાપાન એમ કહો તો કેશલેસ ટ્રાન્ઝેક્શન હોય છે. કેશનું ટ્રાન્ઝેક્શન કે હાર્ડલી 5% કે 8% જેટલું જોવા મળે છે, જ્યારે આપણે ત્યાં કેશ ટ્રાન્ઝેક્શન એ મેક્સિમમ છે. એટલે સરકાર આ પગલા દ્વારા એ પણ કરવા માંગે છે કે કેશલેસ ટ્રાન્ઝેક્શન એટલે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય, જેથી કરીને પેપર મનીનો ડાયરેક્ટ યુઝ ન થાય, બ્લેક મની પણ ઘટી જાય અને કેશ ટ્રાન્ઝેક્શન ઓછું થતાં આપણે એમ કહીએ કે દરેક મની છે એ એકાઉન્ટેડ બની જાય. અને એકાઉન્ટેડ મની જેટલું બજારમાં બહાર આવશે એટલો સરકારને પણ લાભ થશે, સરકારને પણ ટેક્સની આવક પ્રાપ્ત થશે અને સાથે સાથે દેશની પણ પ્રગતિ માટે આ જરૂરી છે એકાઉન્ટેડ મની. એટલે કેશલેસ ટ્રાન્ઝેક્શન એ આ મુખ્ય ઉદ્દેશ પણ અહીંયા રહેલો છે. જી જી, તો આપને શું લાગે છે ઈલાબેન કે આગળ જતા આગામી દિવસોમાં દેશને કયા કયા ફાયદા થશે, કે રિયલ એસ્ટેટના ભાવ ઓછા થશે, મોંઘવારી ઘટશે, આપ શું કહેશો? હા, એટલે પહેલાં તો કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ લોકોને જાગૃત કરવામાં આવે, ગ્રામ્ય ક્ષેત્રમાં પણ એટીએમ ને વગેરે સ્ટાર્ટ કરી દેવામાં આવે તો વધુ ને વધુ લોકો એ તરફ જશે. બીજું એમ કહેવાનું કે અકાઉન્ટેડ મની જેટલું બજારમાં બહાર આવશે એટલું એમ થશે કે પરિણામ આવે કે અર્થતંત્ર વિકાસ કરે, વસ્તુઓનું પ્રોડક્શન વધશે, વસ્તુઓનું ઉત્પાદન વધશે અને જેને લીધે કિંમતો નીચી જશે. બીજું, બ્લેક મની ઘટતું જશે, એનું પરિણામ પણ આવશે કે કરપ્શન ઘટશે અને કિંમતોમાં ઘટાડો થશે. અને હેતલબેન, બહુ જ મહત્વની વાત કરવાની અહીંયા કે જેટલું લોકો બેંકમાં નાણું મૂકે છે, જે બેંકો આપણી નાણાં વગરની થઈ ગઈ હતી, એ બેંકો પાસે નાણાંનો પુરવઠો એકદમ વધી ગયો અને પરિણામ એ આવ્યું કે બેંકો હવે નીચા વ્યાજ દરે લોકોને ધિરાણ કરશે અને જે લોકો માટે બહુ જ મહત્વનો ફાયદો સાબિત થશે. જી જી, આ રાજેશભાઈ એક આપણી સાથે જોડાયા છે, પરંતુ આ વિરામ બાદ એમનો પ્રશ્ન આપણે લઈશું. તો લઈએ એક નાનકડો વિરામ. ફરી એકવાર આપનું સ્વાગત છે હેલો સખી કાર્યક્રમમાં. રાજેશભાઈ આપણી સાથે જોડાયા છે. જી રાજેશભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હેલો. જી રાજેશભાઈ. અચ્છા મેડમ, જામનગર થી બોલું છું, રાજેશભાઈ હાડિયા. જી, મારો પ્રશ્ન એ છે કે મારી ડોટર ના મેરેજ 17 જાન્યુઆરી ના રોજ છે. ઓલરેડી વાડી ના ટેક્સ વાના હોય, જે 25,000, 15,000, 10,000 અને સોનાની ભાઈ ખરીદી કરવાની હોય, તો મારે એમ પૂછવાનું છે કે મારી વાઈફે ઓલરેડી 2-2 લાખ રૂપિયા સેવિંગ કર્યા હોય, મારા મેરેજ થઈ ગયા એને 25 વર્ષ થઈ ગયા છે, તો એને 2-2 લાખ ભેગા કર્યા હોય, એની પાસે તો ઓલરેડી એકાઉન્ટ પણ નથી. તો હવે હું એકાઉન્ટ ઓલરેડી તો ખોલાવી શકું ચાલો, પણ એની પાસે પાન કાર્ડ પણ અવેલેબલ ન હોય, તો મારે કેવી રીતના ભરવા અને કેવી રીતના ઉપાડવા? જી જી, ઈલાબેન શું કહેશો? સરકાર અત્યારે તરત જ બેંકોમાં નવા ખાતા ખોલવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે. એટલે તમે પહેલાં તો બેંકનો કોન્ટેક્ટ કરો અને તમારી વાઇફના નામે તરત જ બેંક એ ખાતું ખોલી આપશે અને આપ સહેલાઈથી એમાં જમા કરાવી શકશો આપના નાણાં. જી જી, પરિધિજી. જી પરિધિજી, આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આ હમણાં જે પ્રશ્ન કરતા આપણે પૂછ્યું કે 2.5 લાખથી વધારે જો જમા કરાવી શકીએ આપણે કરાવીએ તો 200% પેનલ્ટી લાગશે, એવી એક માન્યતા બધાએ પ્રસરી ગઈ છે, તો આપ શું કહેશો એ વિશે? હા હા, એવું તો જરાય નથી કે સીધું 2.5 લાખની ઉપર જાઓ એટલે 200% પેનલ્ટી લાગે. આપણે જેમ અગાઉ મેં તમને બતાવ્યું કે કેશ ઓન હેન્ડ હોય, કે આપણે કેશમાં આપણે જે કેશ ઓન હેન્ડ બતાવતા હોઈએ કે જે ધંધો સપોઝ કેશમાં કરતા હોય પણ જે આવક આવતી હોય તેના પર આપણે ટેક્સ ભરેલો હોય અને તે આપણા રિટર્ન ઓફ ઇન્કમમાં બતાવતા હોઈએ તો તે પર આપણે પેનલ્ટી લાગતી નથી. પણ આપણે કલમ, નવી કલમ આ વર્ષથી જ આવી છે, સેક્શન કલમ 270A, તેના પર ખાસ એક વર્ડ વાપર્યો છે, મિસ રિપોર્ટિંગ ઓફ ઇન્કમ. એટલે એમાં છે કે જે આપણે રિટર્ન ઓફ ઇન્કમ આપણામાં જે દર્શાવીએ છીએ ઇન્કમ અને જે અસેસમેન્ટમાં થતી હોય, જેમાં આકારની વર્ષમાં જે આપણું અસેસમેન્ટ થાય એમાં જે ઇન્કમ આવે એમાં તફાવત આવે તો તે મિસ રિપ્રેઝન્ટેશન ઓફ ઇન્કમ આપણે જે બતાવીએ છીએ એના પર પેનલ્ટી એ આવે તો એ પેનલ્ટી એના પર લાગે.
એટલે એ જ્યારે આપણે દાખલા તરીકે કોઈ જમીન વેચી હોય પોતાની અને 50 લાખમાં વેચી હોય તો આજકાલ અત્યાર સુધી તો એવું ચાલ્યું છે કે કેશ આવે અને ચેક આવે, તો જે કેશની રકમ હોય એ ચેકની તો એમને બતાવી હોય ખાતામાં, પણ કેશની એ બતાવી ના શક્ય હોય તો એમને તરત બતાવી શકે છે, બોનાફાઈડલી એમને પોતાની સ્વેચ્છાથી બતાવી શકે છે અકાઉન્ટમાં, અને તેના પર તે ટેક્સ પણ ભરી લેવો જોઈએ એમને 30% ટેક્સ, જે કલમ 69A છે એના પર જે ટેક્સ ભરી અને 30% ટેક્સ ભરી લે તો તેના પર પેનલ્ટી તેમને લાગતી નથી. એટલે આપણે શુદ્ધ બુદ્ધિથી આપણે જો આપણે આપણી રીતે વર્તન કરીએ તો વધારે ફાયદો થશે. જી ઇલાબી, નાનાથી ફાયદા શું થશે એ જતા જતા અમારા દર્શક મિત્રોને બતાવો અને સૂચનો થોડા હોય, ખાસ કે આપણી પાસે સમયની મર્યાદા છે. જી હેતલબેન, ખાસ કહેવાનું કે આ સરકારનું પગલું એ IMF હોય કે વર્લ્ડ બેંક હોય કે ચાઇનાના માધ્યમમાં પણ આ પ્રગતિશીલ પગલું ગણાવ્યું છે, એટલે મિત્રો તમે સહજ રીતે સમજી શકો છો કે સરકારનું આ પગલું એ ભ્રષ્ટાચાર નાબૂદીનું રહ્યું છે, કાળું નાણું દૂર કરવાનું રહ્યું છે અને નકલી નોટો એ નાબૂદ કરવાનું રહ્યું છે. આ ત્રણેય ભયંકર પ્રશ્ન એ આપણા અર્થતંત્ર સામેના રહેલા છે. જે પ્રશ્નો જો હલ થઈ જશે તો સ્વાભાવિક છે કે અર્થતંત્ર એ વધુ સારી રીતે પ્રગતિ કરી શકશે. મારો કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે બેન્કોને નાણું પ્રાપ્ત થશે એટલે બેન્કો પણ નીચા વ્યાજે તમને તમામ લોકોને ધિરાણ કરશે, બેન્કો સામેથી તમને ધિરાણ કરશે, એટલે મિત્ર સ્વાભાવિક રીતે તમને લાભ જ પ્રાપ્ત થવાનો છે. બેન્કમાંથી એકાઉન્ટેડ મની તમને પ્રાપ્ત થશે, તમારો ધંધો તમારો બિઝનેસ તમે સહેલાઈથી ચાલુ કરી શકશો. થોડાક સમયની આ હર્ડલ છે, એ હર્ડલને શાંતિથી ભોગવો, ત્યાર પછી તમને લાભ જ થવાનો છે. હેતલબેન, એ મારું ખાસ કહેવાનું રહેશે. ખૂબ સરસ, એટલે કે વ્યાજના દરો પણ ઘટશે અને છેવટે એનો ફાયદો છે એ આમ જનતાને જ પ્રાપ્ત થવાનો છે. ઇલાબેન, ફરીથી આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સૌનો સાથ સૌનો વિકાસ, જો સૌ સાથ આપશે તો જ દેશનો વિકાસ થઈ શકશે અને દેશનો વિકાસ એ જ આપણો વિકાસ છે. ફરી મળીશું આવતા સપ્તાહે એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આજકાલનો ઇન્ટરનેટનો જમાનો એટલો ફાસ્ટ છે કે તમે આજકાલ તો મેસેજીસ, ઇન્ટરનેટના વિડીયોઝ, ફોટોસ આવી રીતે જ આપણે ઉજવવાનું ચાલતું હોય છે. એટલે જ આપણે એમ કહીશું કે એકલા આપણા દેશમાં જ નહીં, વિદેશમાં પણ આ તહેવાર ખૂબ સરસ રીતે ઉજવાતો હોય છે. તમે કંઈ મેસેજ આપશો સરલાબેન? કોઈ એવો મેસેજ આપવા માંગતા હોય દર્શકોને, કંઈ કહેવા માંગતા હોય? એવું બસ દર્શકોને એ મેસેજ આપવા માંગુ છું કે અમે બ્લાઇન્ડ છે પણ અમે તમારા જેવી દિવાળી ઉજવીએ છીએ, અને બધા અમારા બ્લાઇન્ડ બહેનોને પણ એ સંદેશ આપું છું કે કોઈ જીવનમાં નિરાશા રાખ્યા વગર દિવાળી આપણે દેખતાઓની જેમ જ ઉજવીએ છીએ અને કોઈ એ રાખવાની જરૂર નથી. પ્રિજાબેન, તમે કંઈક કહેશો? હા, તમે હમણાં બહુ સુંદર વાત કહી અને સરલાબેનની સાથે પણ હું સંમત છું. હું પણ રોજ આજ કહેતી આવું છું કે ખરેખર તો દિવ્યાંગોએ આપણી પાસેથી કંઈ શીખવાની જરૂર નથી, આપણે દિવ્યાંગો પાસેથી શીખવાની જરૂર છે. કારણ કે જીવનની નાની નાની મુશ્કેલીઓમાં આપણે એટલા બધા ગભરાઈ જતા હોઈએ છીએ, હતાશ થઈ જતા હોઈએ છીએ, એવું વિચારતા હોઈએ છીએ કે આનાથી આગળ શું. પણ તમે જો આ લોકોને એકવાર મળો, જુઓ અને એ લોકોની ડે ટુ ડે ની લાઈફ તમે જુઓ તો તમને ખબર પડે કે આટલી બધી મુશ્કેલીઓ અને આટલી બધી ચેલેન્જીસ સાથે હસતા મોડે એ લોકો જેવી રીતે જીવનના પ્રશ્નોનો સામનો કરે છે, ખરેખર તો એ લોકોના માટે રોજ જ દિવાળી છે. અને જો આપણે એમનામાંથી ઇન્સ્પિરેશન લઈએ ને તો આપણા માટે પણ દરેક દિવસ દિવાળી જ થઈ છે. બ્રિજતાબેન, સરલાબેન, તમે અમારા શોમાં જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર છે તમારો. મિત્રો, છૂટા પડીએ તે પહેલા આગામી 9 વર્ષ આપ સૌના જીવનમાં પ્રેરણા તથા નવું યશ પ્રાપ્ત કરે એવી ભગવાનને પ્રાર્થના કરીશ. ત્યારબાદ આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા વિષય, એક નવા વિચાર સાથે. નમસ્કાર.